નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અમે લોકોની વાતો લોકો સુધી પહોંચાડવાનું એક માધ્યમ બન્યા છીએ અને સતત હવે લોકસભા સુધી આ અમારા પ્રયાસ ચાલુ રહેશે જનતા માગે જવાબના નામે અમે આ જે અમારી સિરીઝ છે એનો આજે ત્રીજો ભાગ છે પહેલાં બે ભાગમાં કોંગ્રેસી નેતાઓ અંગેની આપણે ચર્ચા કરી હતી પરંતુ હવે મારે આજે ચર્ચા કરવી છે કે કેમ રાજકીય નેતાઓ કરે છે પક્ષ પલટો જે પક્ષે એમને ઓળખ આપી હોય જે પક્ષે સત્તા આપી હોય જે પક્ષે તક આપી હોય એ પક્ષને છોડીને બીજા પક્ષમાં કેમ જતા રહે છે વળી જ્યારે રાજકીય પક્ષોમાં ચૂંટણી લડાતી હોય ત્યારે ચોક્કસ એક રાજકીય પક્ષ બીજા રાજકીય પક્ષના તાટ્યા ખેંચતી હોય છે અથવા તો એમની ભૂલો સ્વીકારતી હોય છે અથવા તો ભૂલોની પર અંગુલી નિર્દેશ કરતા હોય છે ત્યારે આવા સંજોગોમાં કેમ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જતા હોય છે કે ભાજપના નેતાઓ હવે ભાજપના નેતાઓ જો કે પક્ષપલટો ઓછો કરે છે પરંતુ આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષના નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે ત્યારે આજે મારો મુદ્દો છે કે કેમ નેતાઓ કરે છે પક્ષપલટો અને નેતાઓને પક્ષપલટો કરવાથી શું થાય છે ફાયદો કે શું થાય છે નુકસાન એ પણ જોવું જોઈએ હવે નેતાઓ પક્ષપલટો કરે એમાં પ્રજાની હાલત શું થાય છે એ પણ આપણે ચર્ચા કરીશું તો ચર્ચાને આગળ વધારતા પહેલા લઈએ નાનકડો એક વિરામ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી તો બ્રેક બાદ આપનું સ્વાગત છે ચર્ચા કરીશું કે કેમ નેતાઓ કરે છે પક્ષપલટો કોઈ પણ નેતા જ્યારે પક્ષમાં જોડાય છે એટલે એક કાર્યકર્તા તરીકે જોડાતો હોય છે કાર્યકર્તા તરીકે એને પક્ષની નીતિ રીતિઓ પક્ષની બાબતોની ખબર હોય છે પરંતુ ત્યારબાદ ધીમે ધીમે તેમને હોદ્દા મળતા હોય છે પહેલાં હોદ્દા સંગઠનના મળતા હોય છે કેટલાકને સીધા હોદ્દાઓ મળી જતા હોય છે એ કોઈ ટિકિટ મળી દેતી હોય છે અથવા તો કોઈ પક્ષનો એક જવાબદારી આપવામાં આવતી હોય છે આ દરમિયાન કાર્યકર્તા ગળાઈને નેતા બનતા હોય છે અને નેતા બને છે ત્યારે તેમની કિંમત થતી હોય છે એ કિંમત પહેલાં પક્ષમાં થતી હોય છે અને પછી પ્રજામાં થતી હોય છે પ્રજા જેમ જેમ નેતાઓને મહાન આપતી હોય છે નેતાઓને સન્માન આપતી હોય છે નેતાઓને પોતાની વાતો કરતી હોય છે એમ એમ નેતા મોટા બનતા જાય છે કોઈ નેતાને તક મળે તો ધારાસભ્ય બનતો હોય છે કોઈ નેતાને તક મળે તો જિલ્લા પંચાયતનો સભ્ય કે નગરસેવક બનતો હોય છે અથવા તો સંગઠનમાં એમને કોઈ હોદ્દો આપવામાં આવતો હોય છે ત્યારે એવો નેતા તરીકે પ્રસ્થાપિત થતા હોય છે અને ત્યારે શરૂ થતા હોય છે એમના સપનાઓ જો કે રાજકીય પક્ષમાં જે પણ વ્યક્તિ જોડાય છે શરૂઆતમાં તે એવું કહે છે કે અમે સેવા કરવા માટે જોડાઈએ છીએ અને સેવાના નામે લોકોની સેવા કરવી છે એ રીતે રાજકીય પક્ષમાં જોડાય છે પરંતુ સાથે સાથે સેવાની સાથે સાથે એમની મહત્વકાંક્ષા પણ નક્કી થતી હોય છે કે હું કોઈ હોદ્દા પ્રમાણે એટલે કે એમની ગજા પ્રમાણે એ સપનું જોતો હોય છે કે હું કોઈ શહેરનો પ્રમુખ બનું નગરપાલિકાનો પ્રમુખ બનું અથવા તો કોઈ ધારાસભ્ય અથવા તો સાંસદ બનું કોઈ સાંસદ બન્યા પછી અથવા ધારાસભ્ય બન્યા પછી મંત્રીપદની અપેક્ષા રાખતો હોય છે કોઈ મુખ્યમંત્રી પદની અપેક્ષા રાખતો હોય છે એટલે સેવાની સાથે શરૂ થયેલી રાજકીય સફર મહત્વકાંક્ષા સુધી પહોંચતી હોય છે પરંતુ મહત્વકાંક્ષા એવી વધી જતી હોય છે કે જ્યારે જે પક્ષે એમને સત્તા આપી હોય જે પક્ષે એમને ઓળખ આપી હોય અથવા તો જે વ્યક્તિઓએ એમને માથે બેસાડ્યા હોય એ વ્યક્તિઓ સાથે ગદ્દારી હા શબ્દ વાપરીશ ગદ્દારી કરીને તેઓ બીજા પક્ષમાં જતા હોય છે અને એટલે જ પ્રજા થતી હોય છે બિચારી કારણ કે પ્રજા એ નેતાને લઈને ચાલી હોય છે પ્રજા એ નેતાને પર વિશ્વાસ મૂકીને પોતાની દિલની વાત કરી હોય છે પોતાની સમસ્યાઓની વાત કરી હોય છે અથવા તો પોતાની અપેક્ષાઓ અથવા તો પોતાના અડમાનો સેવ્યા હોય છે ત્યારે આવા ગદ્દારો હા ગદ્દારો શબ્દ બોલતા મને શરમ નહીં આવે કારણ કે જે પક્ષે એમને ઓળખ આપી હોય જે વ્યક્તિઓએ એમને મત આપ્યા હોય એવા લોકો ત્યારબાદ પોતાની મહત્વકાંક્ષા સંતોષવા માટે પક્ષ પલટો કરે છે આ કેટલું વ્યાજબી કહેવાય છે કે પક્ષાંતર ધારો પણ એક હોય છે કે જે ધારાસભ્ય અથવા તો જે ચૂંટાયેલા સભ્યો હોય જેને પ્રજાએ મત આપ્યા હોય ત્યારે એમને અમુક મત ટકાની સાથે જ અમુક મુદ્દાઓની સાથે અમુક સંખ્યાબર હોય તો જ એ લોકો પક્ષાંતર કરી શકે એટલે પક્ષ પલટો કરી શકે એટલે હવે નવી એક રસમ નીકળી છે અને એ રસમ નીકળી છે રાજીનામું આપી દેવું એટલે જે તે ચૂંટાયેલી સભ્ય ધારાસભ્ય ધારાસભ્ય પદેથી રાજીનામું આપે નગરસેવક એના નગરસેવકના પદેથી રાજીનામું આપે અને પછી અન્ય પક્ષમાં જોડાઈ પાછી ચૂંટણી લડે અને પાછી એ જ સત્તા હાંસલ કરે પ્રજાએ તમને સત્તા આપી હોય ત્યારે તમે કામ નથી કરતા ત્યારે આવા સવાલો નવસારીથી લઈને ગાંધીનગર અને દિલ્હી સુધી ઉઠતા હોય છે ત્યારે આ મુદ્દે અમે આજે નવસારીના ત્રણ મહત્વકાંક્ષી ત્રણ પક્ષોના ત્રણ હોદ્દેદારોને ચોક્કસ એમની સાથે ચર્ચા કરવાનું વિચાર્યું અને એમની સાથે ચર્ચા કરી જેમાં કોંગ્રેસમાંથી મહાદેવ દેસાઈ તો ભાજપમાંથી જિગેશભાઈ શાહ જીગીશભાઈ શાહને અત્યારે ભાજપની નવસારી જિલ્લામાંથી જે નેતાઓ ભાજપમાં આવવા ઈચ્છતા હોય એમની જવાબદારી આપી છે એટલે કે એમને કેપ્ટન બનાવવામાં આવ્યા છે અને એવો સ કન્વીનર તરીકે એક જવાબદારી લઈને આવા જે પક્ષાંતર કરવા ઈચ્છતા નેતાઓનો સંપર્ક કરીને એમની સમસ્યાઓ અથવા તો એમની શરતોને ઉપર સુધી પહોંચાડતા હોય છે અને એ માધ્યમ બનતા હોય છે એક સેતુનો એટલે કે પક્ષ પલટું જે હોય છે સભ્યો અથવા જે સભ્યોને પક્ષ પલટો કરવો હોય એને ચોક્કસ સ્થાને લઈ જવાનું કામ આ જિગીશભાઈને સોંપવામાં આવ્યું છે જિગીશભાઈ સાથે આખી ટીમ બનાવવામાં આવી છે પણ જીગીશભાઈ એક ચહેરો છે એટલે જીગીશભાઈને પણ અમે બોલાવ્યા છે તો આ ભાજપ અને કોંગ્રેસ બે પક્ષોની વાત કરતા હોય ત્યારે બંને પક્ષો કોઈને જે પક્ષો હોય તેને સારા લાગતા હોય કોઈને ભાજપ સારું લાગતું હોય કોઈને કોંગ્રેસ સારું લાગતું હોય પણ કેટલાકને ભાજપ અને કોંગ્રેસ બંને સરખા લાગતા હોય ત્યારે એના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીનો પણ એક વિકલ્પ ઊભો થયો હતો જોકે આમ આદમી પાર્ટી જાણે કે અવકાશી મે જે હોય છે મેઘ એટલે કે જ્યારે મેઘ આવે ત્યારે જ દેડકાઓ આવતા હોય તેમ ચૂંટણી આવે ત્યારે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દેખાતા હોય છે પણ અમે આજે આમ આદમી પાર્ટીને પણ અહીંયા જોડ્યું છે અને આમ આદમી પાર્ટીમાંથી પ્રદીપ કુમારને પણ અમે બોલાવે છે તો આ ત્રણ સાથે ચર્ચા કરી છે અને શું છે આ કેમ નેતાઓ કરે છે અમારો મુખ્ય સવાલ છે કે કેમ નેતાઓ કરે છે પક્ષ પલટો આ સવાલ પર ચોક્કસ એમની સાથે અમે ચર્ચા કરી હતી એ ચર્ચા પણ જોઈએ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન જીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને જનતા માંગે છે જવાબ માં આજનો મુખ્ય મુદ્દો શા માટે રાજનેતાઓ આપી રહ્યા છે રાજીનામા રાજનેતાઓ રાજીનામા શા માટે આપી રહ્યા છે અને જે પ્રમાણે અમારા સ્ટુડિયો પરથી જીતેન્દ્ર પટેલે કહ્યું તે મુજબ આપણી સાથે ઓલરેડી કોંગ્રેસના પ્રવક્તા માધેભાઈ દેસાઈ જોડાઈ ચૂક્યા છે અને તેમજ સાથે નવસારી બીજલપુર નગરપાલિકાના માજી પ્રમુખ જિગીશભાઈ શાહ પણ જોડાઈ ચૂક્યા છે અને ટૂંક સમયની અંદર આમ આદમી પાર્ટીના પ્રદીપકુમાર પણ જોડાશે તો સીધો સવાલ શા માટે શા માટે નેતાઓ રાજીનામાઓ આપી રહ્યા છે મહેશભાઈ છેલ્લા બે હજાર ચૌદ પછીની પરિસ્થિતિનું જો આપણે એનાલિસિસ કરીએ તો રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જ્યારે જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવે લોકસભાનું ઇલેક્શન આવે કે કોઈ બીજા રાજકીય ઇલેક્શન આવે ત્યારે આ એક દુઃખદ ઘટના બનતી હોય છે અને એમાં એને એકદમ સાચી વાત ઇલેક્શન વખતે જ કે આમાં ઘટના બને જો એક બાજુ એવું સૂત્ર આપવામાં આવતું હોય કે અબકી બાર ચારસો કે પાર તો પછી વિપક્ષના નેતાઓને ખરીદવામાં એમના માટે લાલ લાલ કાર્પેટ કાર્પેટ રાખવામાં કયો તર્ક હોઈ શકે એ સંશોધનનો વિષય છે જિગીશભાઈ અપકી બાદ ચારસો કે પાર સૂત્ર છે સૂત્ર તો પાર્ટી આપે જ છે એમાં શંકાને સ્થાન છે પણ એવું જરૂરી છે કે એ સૂત્રને ફળીભૂત કરવા માટે આપણે કોંગ્રેસમાંથી નેતાઓની ઉઠાંતરી કરવી પડે એ લોકોને શા માટે પક્ષ પલટો કરાવવો પડે કોંગ્રેસના મિત્રો જે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કે બીજી વિવિધ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એવું મારું સ્પષ્ટ માનવું છે તમે કીધું ચારસો પાર સૂત્ર પણ મોદી હતું મુમકિન હૈ એટલે ચારસો પાર સો ટકા જવાની છે એનડીએ એ બી સાચી વાત છે અને ખાસ કરીને જ્યારે કોંગ્રેસની વાત કરું તમારા વડીલ મારી સાથે જ ઊભા છે ને ઘણી વખત અમે એમનું માર્ગદર્શન પણ લેતા આવ્યા છે તો કોંગ્રેસ પાસે અત્યારની જે પરિસ્થિતિ છે એની પાસે કોંગ્રેસ પાસે કોઈ વિઝન કે કોઈ દિશા કે કયા કઈ કયા વિષય લઈને જનતા પાસે જવું એનો કોઈ એની લોકો પાસે કોઈ રસ્તો નથી વિકલ્પ નથી માધેભાઈ સીધો આટેક છે તમારી પાસે કોઈ વિકલ્પ નથી કોઈ વિઝન નથી સૌથી જૂની પાર્ટી આપણે જે જગ્યાએ ઊભા રહ્યા છે એ જગ્યાએ આ જે રિનોશન થયા બાદની તકતી પણ જીગીશભાઈની જ લાગી છે બરાબર સૈયાજી રાજા ગાયકવાડના સાનિધ્યમાં ઊભા છે સામે મહાત્મા ગાંધી બાપુ ઊભા છે મહાત્મા ગાંધી બાપુ સ્થાપક સૌથી જૂની પાર્ટી વિઝન વગરની પાર્ટી શું કહેશો મહેશભાઈ મિત્ર જીગીશે જે વાત કરી કે કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી જો કોંગ્રેસ પાસે વિઝન ન હોય તો એમના જ નેતાઓ બૂમો પાડીને કહે છે કે તમે સિત્તેર વર્ષ રાજ કર્યું સિત્તેર વર્ષ રાજ કર્યું એ વિઝન વગર ન હોઈ શકે તમે ગાંધીનો જ્યારે ઉલ્લેખ કર્યો ત્યારે હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે ગાંધી એ વ્યક્તિ કરતાની હત્યા જે વિચારધારાએ કરી તો ભલે ગાંધીની શારીરિક હત્યા થઈ પણ ગાંધીની વિચારધારા આજે પણ જીવિત છે એ તમારે પણ સ્વીકારવું પડશે સાથે જ જો વાત કરીએ તો જિગીશભાઈ શા માટે ભાજપ કોંગ્રેસમાંથી નેતાઓ લે છે એક સૂત્ર છે આપણું કે ભાઈ કોંગ્રેસ મુક્ત ભારત પણ અત્યારે તો દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ યુક્ત ભાજપ શું જણાવશો કોંગ્રેસ યુક્ત ભાજપ એ કેવું અતિશયોક્તિ એટલા માટે લાગે કારણ કે ભારતીય જનતા પાર્ટી જ્યારે કોંગ્રેસના કે કોઈપણ પાર્ટીના મિત્રોને ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એના પોતાના વિચાર કે એના કોઈ વિચારિક જે ભારતીય જનતા પાર્ટીનું વિઝન છે એમાં કોઈ ચેન્જ નથી કરતું બીજી વાત રહી કે સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ સ્વાભાવિક છે આ સૌથી જૂની પાર્ટી આ દેશની છે પરંતુ હાલમાં જે કોંગ્રેસનું નેતૃત્વ છે એ નેતૃત્વ પાસે વિઝન નથી એનો એક જ સીધો દાખલો આજનો જ આપું તમને ગઈકાલે એમના જ ડીએમકેના ડી રાજાએ ભારતને રાષ્ટ્ર માનવા માટે જ ઇન્કાર કરી દીધો અને આ બાજુ એમના જ રાહુલ ગાંધી યુવરાજ ભારત જોડો આંદોલન યાત્રા લઈને નીકળ્યા છે હવે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા તો ત્યારે તમારા સાથી પક્ષના સભ્યો એમ કે ભારત રાષ્ટ્ર જ નથી હવે આ કયા વિઝન લઈને એ લોકો પ્રજા પાસે જશે અને કેવી રીતે પોતાની વાત મૂકશે એટલે વિઝન વગરની આ કોંગ્રેસ પાર્ટી પાસે અત્યારે વિઝન નથી એટલે એમના જે બુદ્ધિજીવી લોકો છે કે જે લોકો રાષ્ટ્ર સાથે સમર્પિત છે કે કયા સનાતન ધર્મ સાથે સમર્પિત છે એવા લોકો ભારતીય જનતા પાર્ટીને સ્વીકારે છે ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીનું શાસન મહત્ત્વની વાત એ છે કે નરેન્દ્રભાઈ મોદી જે રીતે બે હજાર ચૌદથી આ દેશના વડાપ્રધાન બન્યા બાદ જે રીતે એક પછી એક વિકાસના જે કહેવાય કે વિકાસના રેકોર્ડ સર કરી રહ્યા છે કે વિકાસ કરી રહ્યા છે આખા દેશમાં એ લોકો એ વિઝનથી બી ઘણા લોકો આકર્ષાયને અને એ પોતે બી સ્વીકારે છે કે આ વિઝન થકી અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ અને એ રીતે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને અમે એમનું સ્વાગત કરીએ છીએ મધ્યક્કા શું કહેવું છે એ વિષે આપનું કારણ કે એક વસ્તુ તો સ્પષ્ટ છે તમારે તો ખુશ થવું જોઈએ ગર્વ લેવો જોઈએ ગર્વ એના માટે લેવો જોઈએ કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ કે નેતાઓ છે એના કરતાં આયાતી એટલે કોંગ્રેસમાંથી જે જાય છે ભારતીય જનતા પાર્ટીમાં એનું વેટેજ વધી જાય છે એટલે શું ટિકિટ માટે જ એક પક્ષમાંથી બીજા પક્ષમાં કારણ કે ભાજપનો સિમ્બોલ લાગે એટલે જીતી જવાય કારણ કોંગ્રેસમાં ટેન્શન નહીં કે જીતાશે કે નહીં જીતાશે એટલે ઘણા એવા નેતાઓને હવે ટિકિટ ફળવાશે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે ને શા માટે ભાજપે આયાતીઓને વધારે મહત્વ આપવું પડે છે શું જણાવશો એ વિશે મહેશભાઈ તમારી વાત સાથે હું સંમત છું કે આજે કોંગ્રેસનો જાણે ખેસ પહેર્યો છે એ આવતીકાલે પાછો ભાજપનો પણ ખેસ પહેરી લેશે મા દેખાક તમારી કેટલી વાર છે તમારી એન્ટ્રીને કેટલી વાર છે તમે ક્યારે એન્ટર થવાના છો જીગીશભાઈને કામ સોંપવામાં આવ્યું છે તમે ક્યારે ભગવો ધારણ કરવાના જો મારી વ્યક્તિગત વાત જો તમે કારણ કે અત્યારે રાજીનામાનો સિલસિલો ચાલુ છે રાજીનામા પડી રહ્યા છે તમારી સાથે જ લડનાર તમારી ઓપોઝિશનમાં જ પિયુષભાઈ દેસાઈ તમારા જ વોર્ડમાંથી કોર્પોરેટર ત્યારબાદ પ્રમુખ ત્યારબાદ એમએલએ સુધી પહોંચી ગયા અને માધુવભાઈ આજે પણ ત્યાંના ત્યાં પ્રવક્તાના પ્રવક્તા તો શું તમને એમ નથી થતું કે ચાલો હું પણ ભગવો ધારણ કરી ને કોઈ મોટા હોદ્દા ઉપર પહોંચું કારણ કે મહત્વકાંક્ષા તો સૌ કોઈને હોય છે જો મારી પ્રકૃતિ મારી બ્લડ એની અંદર કોંગ્રેસની વિચારધારા વરેલી છે વાત નંબર એક બીજું હું એક કાર્યકર્તા છું હું કોઈ મોટો પ્રાદેશિક નેતા નથી એટલે પ્રશ્ન મારા માટે જ્યારે આવે છે ત્યારે હું એવું ઈચ્છું માનું છું અંગત રીતે કે કોંગ્રેસમાંથી જો મારે જવાનું આવે તો જવાનું આવે એ કદાચ હું પસંદ કરી શકું પણ ત્યાર પછી ઓફર કેવી આવે તે પ્રમાણે નહીં 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 ત્યાર પછી સામેની વિચારધારામાં જોડાવવું એ મારા માટે શક્ય નથી કારણ કે મારા બ્લડની અંદર જ કોંગ્રેસનો ડીએનએ રહેલો છે તો કેમ ઓગણીસો ને બ્યાસીમાં જોડાયેલા અર્જુન મોઢવાણીયા જેમણે નવસારી એમની અંદર કોંગ્રેસની સ્થાપનામાં મહત્ત્વનો ફાળો ભજવેલો સ્વર્ગસ્થ ભીમભાઈ પટેલ ના સુપુત્ર ધર્મેશ બરાબર કેમ ટકતા નથી કોંગ્રેસમાં શા માટે નેતાઓ નથી ટકતા તમે પર્ટિક્યુલર જ્યારે ઉદાહરણ આપ્યું અર્જુનભાઈનું તો અર્જુનભાઈ અમારા પ્રદેશના બહુ મો દિગ્ગજ નેતા હતા ધારાસભા અનેકવાર એમણે જીતી છે અને કોંગ્રેસે પણ એમને અનેક મોટા પદો આપ્યા અને એ પદોનું એમણે સારી રીતે જવાબદારી અદા પણ કરી છે સવાલ એ છે કે કેમ અર્જુનભાઈ ગયા તો અર્જુનભાઈ કેમ ગયા એ સામેનો વ્યક્તિ માત્ર એનું અનુમાન કરી શકે એનું સાચું કારણ અર્જુનભાઈ જ કહી શકે એમણે તો કારણ આપીને રામ મંદિરને ટાર્ગેટ બનાવ્યો જો રામ મંદિરને કારણ જો આપવામાં આવ્યું હોય તો મારું વ્યક્તિગત સ્ટેટમેન્ટ એવું છે કે એમણે કોંગ્રેસમાંથી જ રાજીનામું આપવું જોઈએ એમણે ભાજપનો ખેસ ન પહેરવો જોઈએ પરંતુ આખી ઘટના જુદી રીતે અત્યારે ચાલી રહી છે નંબર વન કોંગ્રેસ એ સમુદ્ર છે તમે જુઓ છેલ્લા પણ સમુદ્રની અંદર અત્યારે ઓટ ચાલી રહી છે તેનું શું સમુદ્રમાંથી એક યુવાન વ્યક્તિ સમુદ્ર કિનારે જાય અને પિશાબ કરે અંદર અને પછી જુઓ કે સમુદ્રની સપાટી કેટલી વધી તો એ હાસ્યાસ્પદ ઘટના છે પણ એ અત્યારે તો ભાજપ માટે દેખાય છે કારણ કે ભાજપ સમુદ્ર બની ગયું છે અને એની અંદર કોંગ્રેસ નેતાઓ પણ ઉમેરાઈ રહ્યા છે જગીશભાઈ લોકલ વાત કરીએ આપણે આપણે નવસારીમાં જ છે નવસારીની વાત કરીએ ધર્મેશભાઈએ પણ ભગવો ધારણ કરી લીધો ગયા વર્ષે એટલે કે ગયા ટર્મની અંદર બે હજારને ઓગણીસમાં એવો પાટીલ સાહેબની સામે હતા અને પાટીલ સાહેબના જ એમણે ભગવો ધારણ કર્યો શું જણાવશો એ વિશે ધર્મેશભાઈ એમ અમારા મિત્ર પણ છે અને ખૂબ જ એમના પરિવારનું કોંગ્રેસને માટે આ નવસારી જિલ્લા માટે કોંગ્રેસને સ્થાપિત કરવામાં ભીમભાઈ પરિવારનું ખૂબ મોટું યોગદાન છે એ આપણે સ્વીકારીએ છીએ પરંતુ ધર્મેશભાઈએ ગઈકાલે જે એમના પોતાના ઇન્ટરવ્યૂમાં કીધું કે ઘણા વર્ષોથી મારી જોડે અન્યાય થતો તો બે હજાર બારમાં એમની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હતી અને છેલ્લી ઘડી ફોર્મ ભરવા જતી વખતે એમને ના પાડવામાં આવી એવી ઘણી બધી ઘટનાઓ એમની સાથે બન્યા બની જેની જેથી કરીને પોતે એમ એવું ઈચ્છતા હતા અને ખાસ કરીને એમને ખાસ એમને કાલે કીધું કે જે રામ મંદિરનો મુદ્દો જે એમનો અમારો હતો કે હું બી સનાતન ધર્મમાં માનું છું અને જ્યારે રામ મંદિર અને ભગવાન રામ પર જ પ્રશ્ન કોંગ્રેસના યુવરાજ તરફથી થાય ત્યારે સ્વાભાવિક છે દુઃખ થાય ને એ દુઃખના હિસાબે કે આ વસ્તુ સારી બની છે અયોધ્યામાં જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે એ નિર્માણ આખા દેશ માટે ગૌરવ છે આખા દુનિયા માટે ગૌરવ છે ત્યારે એવા ગૌરવવંતા કાર્યક્રમમાં પણ જ્યારે કોંગ્રેસે એક રાજકીય કે કહેવાય કે રાજકારણ લઈને એનો વિરોધ કરીને કોઈ કાર્યક્રમમાં ન જવું અને એનો રામ ભગવાન અસ્તિત્વ પર સવાલ કરવો આ બધા કારણોથી ઘણા વ્યથિત હતા અને એના કારણે એમણે અમને અમારો પણ સંપર્ક કરેલો અમે ઘણા વખતથી એમના સંપર્કમાં છે અને એમના નહીં આવનારા ટૂંક સમયમાં ઘણા બધા બીજા નેતાઓ જે આપને માહિતી મળશે જ કે જે લોકો આ મુદ્દાઓ લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે મહાદેવ કાકા આ તો લાવ નવું સાંભળી લો લાંબુ લિસ્ટ છે જગીશભાઈની પાસે કેપ્ટન છે એ ટીમના કે જેમાં એમણે બધાને લાવવાના છે જવાબદારી એમને સોંપવામાં આવી છે શું જણાવશો હજુ કેટલી વિકેટ પડે એવું લાગે છે તમને જો અત્યારે જે પરિસ્થિતિ છે આજે જ મેં સોશિયલ મીડિયામાં એક વાંચ્યું કે અત્યારે ભાજપની અંદર જે ઊંચના નેતાઓ છે એમાં ચાલીસ ટકા નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા છે એ તો આપણે ઓલરેડી પૂછી લીધું હવે કોંગ્રેસને સંદર્ભમાં હું એટલું કહી શકું કે કોંગ્રેસમાં તમે આવો તો વેલકમ અને જાઓ તો ભીડકમ એ તો ગયા પછી તો મહદેવભાઈ એવું જ કહેવું પડે ને કે ભાઈ આવો તો વેલકમ ને જાઓ તો ભીડકમ પણ તમારામાં કેમ કોઈ આવતું નથી મેં તો કોઈને આવતા જોયા જ નથી લાવવા જોઈએ ને એક વસ્તુ છે એક બહુ અંદરની વાત તમને પૂછી લઉં લગભગ ત્યાં સુધી હું ભૂલ નહીં કરતો હું તો અગિયાર કે બારની અંદર બે હજાર અગિયાર કે બારની અંદર રાહુલ ગાંધીજી નવસારી આવ્યા હતા વાત સાચી સાચી વાત ત્યારે જ એમણે વિઝન આપી દીધું કે બે હજાર ઓગણત્રીસ એટલે આખું એપી ગ્રુપ સાફ એપી ગ્રુપ એટલે જાણો છો અહમદ પટેલ અહમદ અમદ પટેલ સ્વર્ગસ્થ મરહુમ અહમદ પટેલના ગ્રુપને સર્ફ કરવાનો મોટો લઈને રાહુલ ગાંધી ચાલી રહ્યા છે અને અત્યારે જેટલી બી વિકેટ પડે છે એ બધા એમના અરે ત્યાં સુધી કે એમના સંતાનોને ટિકિટ નથી આપવામાં આવી અને બીજી બાજુ લાલુ બરાબર આરજેડીના નેતા લાલુ બરાબર એમ કહી રહ્યા છે કે પેલો ભારત જોડવાની કહેવાય છે કે તોડવાની કહેવાય છે કે ખબર નથી પડતી બરાબર લોકોને આપણે અત્યારે ટિકિટની વેચણી કરવાનું હોય ત્યારે ભાઈ પ્રવાસી નીકળ્યા છે શું જણાવશો જો અહમદ પટેલની વાત તમારે જ્યારે ઉઠાવી છે ત્યારે અહમદ પટેલ એ ગાંધી પરિવારની ખૂબ નજીક હતા ગાંધી પરિવાર પણ રાહુલ ગાંધીના નજીક નથી એ આપણે માનીએ એ વસ્તુ અલગ છે સ્ટેટમેન્ટ છે સ્ટેટમેન્ટ રાજકીય હોઈ શકે અને રાજકીય સ્ટેટમેન્ટો હંમેશા સાપેક્ષ આવે છે સમય બદલાય સ્થળ બદલાય પરિસ્થિતિ બદલાય સંજોગ બદલાય એટલે એના સમીકરણો પણ બદલાતા રહે છે તો જે પ્રમાણે બે પાર્ટી હતી જ અને ત્રીજી પાર્ટી પાછળથી આવી એ પ્રમાણે પાછળથી જોડાયા છે આપના નેતા પ્રદીપકુમાર કે જેઓ એમએલએ માટે નવસારીની સીટ પરથી લડ્યા હતા પાર્ટી લેટ આવી તમે પણ લેટ આવ્યા કેમ કોંગ્રેસમાંથી લોકો ભાજપમાં જાય છે કેમ આપમાંથી લોકો ભાજપમાં જાય છે કેમ કોઈ આપમાં નથી આવતું કારણ કે વિકલ્પ તમે આપ્યો હતો પહેલાં એવું હતું કે ભાજપ ને કોંગ્રેસ બે જ વિકલ્પ છે ત્રીજો વિકલ્પ હતો આપ પણ હવે તો આપના પણ નેતા ભાજપમાં જઈ રહ્યા છે શું જણાવશો એ વિશે પહેલાં તો હું માફી માગીશ લેટ આવવા બદલ ટ્રાફિક જ એટલો છે રોડ સાંકડો છે અહીંયાનો તો એ રીઝન એટલે આ કદાચ શું છે કે ભાઈ મુદ્દો ભટકાવવા માટેની વાતો થઈ શકે આપણે વર્ષોથી નવસારીમાં રહીએ છીએ બાપ દાદાના જન્મથી નવસારીમાં રહીએ છીએ ટ્રાફિકની સમસ્યા અમુક વિસ્તારની અંદર છે માની લેવામાં આવે પણ મુદ્દો શા માટે હમણાં તમે જોયું જ હશે કે અમારા દિલ્હીમાં બે નેતાઓ સંજય સંજયસિંહ અને આપણા મનીષ સોસોડિયાજી એ જેલમાં છે હમણાં જો એ બીજેપીમાં આવી જાય ને તો વેરી નેક્સ્ટ ડે એમને જેલમાંથી બહાર કાઢી દેવા હાર્દિકનું ઉદાહરણ છે જ ને આપણી પાસે કાં નથી એ જ કહેવા જઈ રહ્યો હતો દિલ્હી લગીન નહીં જાવ તમે અહીંયા ગુજરાતમાં તમે જ કીધું હાર્દિકભાઈનું ઉદાહરણ તો એ હતા જ કોંગ્રેસમાં બગતાવન નેતા હતા પણ આજે છે એમના પર કેટલા દેશદ્રોહના ના ગુના હતા આજે એટલે આ તો ગંગા ઘર બેઠી આવે છે ગંગા ઘર બેઠી આવે તમે ડુબકી મારો એટલે તમે પવિત્ર પવિત્ર થઈ જવાય એ જ વસ્તુ છે કે જો તમે વિરોધ પક્ષમાં હોય તો તમને ખેંચીને પોતામાં લઈ લે કેમ કે આ લોકો મોનીપોલી ચલા મોનોપોલી ચલાવવા માગે છે કે એમનું જ શાસન ચાલવું જોઈએ એમની સામે કોઈ બોલવાવાળું હોવું જોઈએ નહીં જેમ કે ઇલેક્શન આવતું હોય તમને ખ્યાલ હોય છે કે ધરણા કરવાની પરમિશન મળતી નથી રેલી કાઢવાની પરમિશન મળતી નથી એટલે તમે વિરોધ કરવાનો કંઈ બી આપની સાથે થાય એ તો મેં પણ જોયું છે કે આપની સાથે થાય જગીશભાઈ આ લોકોનો મુદ્દો એમ છે કે મેલમાં કે જેલમાં નક્કી તમારે કરવાનું છે આ સૂત્ર અત્યારે ભાજપ બનાવી રહી હોય એવું લાગી રહ્યું છે એ વિશે શું તમે ટિપ્પણી કરશો આમ આદમી પાર્ટીની તો હમણાં કોઈ વાત અત્યારે કરવામાં હું બહુ મારો સમય નથી વેડફવા માગતો કારણ કે આ આખી પાર્ટી જેના વિચારસરણી જે રીતે પાર્ટી બાબા કહેવાય કે અન્ના હજારેના પ્રેરણાથી લઈને જે પાર્ટી સ્થાપિત થઈ હતી ત્યારે પાર્ટીના અરવિંદ કેજરીવાલજીનું વિઝન જે ગયા ચૂંટણી સુધીની પણ ત્રણ મહિના પહેલાં એ કોંગ્રેસને ખૂબ જ ગાળો બોલતા હતા કોંગ્રેસના ભ્રષ્ટાચારી કોંગ્રેસ ચોર બધું જ વાતો કરી અને પછી કોંગ્રેસના ખોળામાં જઈને બેસી ગયા કે મારે આપણે નરેન્દ્ર મોદીને અટકાવો છે એટલે ખાલી માત્ર માત્ર વડાપ્રધાનને અટકાવવા માટે બે ચોરો ભેગા થઈ શકતા હોય એવી હિન્દુસ્તાનમાં જોવા મળે ને આપણે આ બંને કોંગ્રેસના પણ ઇન્ડિયા ગઠબંધન ખૂબ મોટી વાત છે અંદર ફાટફૂટ ચાલી રહી છે તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે હાજી પ્રદીપજી તમે તમને થોડોક ચાન્સ વધારે આપવો પડે બોલો બોલો ના ચોરની વાત કરતા હતા તો એ આપણે ચંદીગઢમાં જોયું કેમેરામાં બધું કેચ થયું કે ચોર કોણ છે એટલે એ પકડાઈ ગયું છે ફટાકડા ફોડ્યા મીઠાઈ ખવડાવી મેયર તમારા ચૂંટાઈને આવી ગયા તમે કેસ જીતી ગયા બરાબર છે પણ ત્યાં સરકાર કોની છે આમ આદમી પાર્ટી ની સરકાર છે એમાં બીજેપી જ્યાં જેની સરકાર હોય ને ત્યાં તેનો સિક્કો ચાલે પણ તમારો દિલ્હીમાં સરકાર છે તમારો સિક્કો ચાલતો નથી દિલ્હીમાં એનું છે ને કાલે બજેટ આવ્યું તમે જોતા હોય તો દરેક મહિલાઓને ત્યાં એક હજાર રૂપિયા આપવાની ઘોષણા કરી દેવા મળે તો ખબર જ છે કે કેજરીવાલ એટલે ફ્રી હા અને દિલ આ ગુજરાતમાં જોઈ લો તમે અહીંયાનું બજેટ આપવામાં આવે છે ને એ તો પણ ઘાટામાં જાય છે ત્યાં બજેટ આપવામાં નથી આવતું એમના ટેન્ડર વગેરે બધું રોકી રાખ્યા છે સરકારે તેમ છતાં એ મુનાફામાં ચાલે છે તો એક મોકો તો આપવો જોઈએ આ પંજાબમાં જુઓ તો ત્યાંના લોકો ખુશ છે ત્યાંથી નગરપાલિકાનું ઇલેક્શન હોય કે વિધાનસભાનું ઇલેક્શન હોય કે હમણાં આવનારું લોકસભાનું ઇલેક્શન એમાં તમે પરિણામ જોઈ શકશો કે પંજાબમાં તાના લોકો શું ચાહે છે આમ આદમી પાર્ટીથી ને રહી આખા દેશમાં આમ આદમી પાર્ટીની સરકાર ધીરે ધીરે પ્રસરી રહી છે નેશનલ પાર્ટી થઈ ગઈ છે એટલે તમે સમજી શકો છો કે આવનારા સમયમાં આ નેશનલ પાર્ટી થઈ આમ આદમી આપણો મુખ્ય મુદ્દો હતો મુખ્ય મુદ્દાથી આપણે હવે હલતા નથી કારણ કે આ વિરામ આપવાનો સમય આવી ચૂક્યો છે ક્લોઝિંગ સ્ટેટમેન્ટ મારી ભાઈ શરૂઆત તમારથી કરીશું સિનિયર છો આપ એટલે કે શા માટે નેતા પક્ષપલટો કરે છે जो तुम्हारा सवाल ना जवाब हूँ क्या पंक्ति में आपीश कि जब जब इलेक्शन आता है तब तब भाजप को डर लगता है तब तब, तब भाजप को हारने का डर लगता है और जब जब भाजप को हारने का डर लगता है विधायकों को या मेंबर ऑफ पार्लियामेंट को तोड़ने का पूरा कार्यक्रम रहता है और जब जब इलेक्शन आता है तो भाजपा को जो डर लगता है उस डर की वजह से वो लोग ये ये न प्रकारें सामने वाली विचारधारा को उसके कार्यकर्ताओं को मॉरल तोड़ने के लिए ये सब हो होता ही रहा है હોતા હી રહેગા શા માટે હોતા રહેગા એમણે તો સ્ટેટમેન્ટ આપ્યું હતું જબ જબ ઇલેક્શન આવતા જિગીશભાઈ માત્ર ઇલેક્શન વખતે ખરીદ ફરક થાય છે કે આખો વર્ષ પણ ચાલતું હોય છે કે બાકીના ચાર વર્ષ પણ ચાલતું હોય છે ક્લોઝિંગ સ્ટેટમેન્ટ શા માટે નેતા પક્ષપલટો કરે છે બે સીટથી શરૂ કરીને ત્રણસો બે સુધી જનારી આ ભારતીય જનતા પાર્ટી અને ચારસોને બાર સીટ પર પહોંચેલીને પચાસ સીટ પર આવી ગયેલી કોંગ્રેસ સર કોંગ્રેસની પાર્ટી કોને ડરવાની જરૂર છે એ કોંગ્રેસના નેતાઓને સમજવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીને ડરવાની જરૂર નથી ભારતીય જનતા પાર્ટી સાથે જનતા જોડાઈ છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને નવસારીની વાત કરીએ તો અમારા સાંસદ સી આર પાટીલ સાહેબ જે ખૂબ જ સક્રિય સાંસદ તરીકે પ્રસ્થાપિત થયા છે હમણાં જ એમને સક્રિય સાંસદ તરીકેનો એમને એવોર્ડ પણ મળવામાં આવ્યો છે અને આપણે જ્યારે પણ કદાચ હું તો તમને બી તમે બી કદાચ ફોન કર્યો છો તો સાહેબે તમને કામ બાબતમાં કદાચ નિરાશ નહીં કર્યો મને વિશ્વાસ છે અને આ બંને પાર્ટીના સભ્યોને પણ હું તો જણાવું છું કે તમારે પણ કોઈ વાર પાટિલ સાહેબનો તમારે કોઈ કામ માટે તમે ફોન કરશો તમારું કામ અટકશે નહીં હોય મને વિશ્વાસ છે ત્યારે પાર્ટીના વિચારધારા પાર્ટીનું કામ ને પાર્ટીની વિઝન જોઈને કોઈ પણ પાર્ટીના લોકો આવતા હોય જતા હોય ભૂલવું ન જોઈએ કે શંકરસિંહ વાઘેલાની આખી પાર્ટી કોંગ્રેસે હાઇજેક કરેલી હતી અને એમની સરકાર બનાવેલી હતી એ પણ દિવસ દૂર નથી ત્યારે સારું લાગેલું પરંતુ મને દુઃખ એટલા માટે છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી દાખલા કે કોંગ્રેસનું ગઈકાલનું એક સ્ટેટમેન્ટ હતું કે આ બધો કચરો અમે જવા દીધો જે માણસો તમારી પાર્ટીમાં પચીસ ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી કે કદાચ ત્રણ ત્રણ પેઢીથી પાર્ટીમાં સેવા કરતો હોય એને કદાચ કંઈ મંદુક થયું હોય કે કદાચ કોઈથી આકર્ષાઈને બીજી પાર્ટીમાં જાય ને ત્યારે તમે એને કચરો કહો છો તો તમારે ત્યાં જે બાકી રહેલા છે એ બી પોતાની જાતને કચરો સમજશે અને પાર્ટી તમારી કોંગ્રેસે ડસ્ટબિનમાંથી કચરાની જેમ ફેંકી દેવાની છે કચરો સમજશે આકર્ષાઈને ગયા હોય ક્લોઝિંગ સ્ટેટમેન્ટ આમ આદમી પાર્ટીના એક સભ્ય તરીકે શા માટે નેતાઓ પક્ષ પલટો કરે છે તમે જોતા જ આવ્યો છો નવસારીનો ઇતિહાસ કહું તો ગત ટર્મના જે વિધાનસભાના નવસારીના એમએલએ હતા પિયુષભાઈ દેસાઈ તે પહેલાં કોંગ્રેસમાં જ હતા વાત ગયા મારે તો હવે થાય છે શું કે જ્યાં વહાણ જાય ત્યાં બધા પછાડી પછાડી જતા હોય છે નહીં તો તમારી પાસે સીબીઆઈ આવશે ઈડી આવશે સીબી જેટલી સરકારી સંસ્થા છે પછાડી લગાડી દેવામાં આવશે એટલે જો તમે એ પક્ષમાં હશો તો તમે ધોવાઈ જશો બધા રીલ્સ પણ વાયરલ થતા હોય છે કે ભાઈ તમારા પાસે સીબીઆઈની રેડ પડે છે તો ભાઈ બીજેપી જોઈન કરી લીધું છે ઓકે ઠીક છે હવે રેડ નહીં પડશે એ રીતનું થતું હોય છે ને હમણે બહુ સારી વાત કરી કે આપણા જે હમણાંના લોકસભાના અહીંયાના સિલેક્ટ થયા છે સી આર પાટીલ સાહેબ એમણે કામ કર્યા છે તો વિજલપુરમાં જતા રહ્યો વોર્ડ નંબર એક લઈ લો દસ લઈ લો અગિયાર લઈ લો આઠ લઈ લો નવ લઈ લો કેટલા કામ થયા છે એમને ખ્યાલ આવી જશે એક બી રોડના ઠેકાણા નથી એટલે તો ઘણા બધા ખાતમુહૂર્ત થયા છે અત્યારે ખાતમુહૂર્ત ઘણા બધા થયા છે અત્યારે નારિયેળો ઘણા બધા ફૂટ્યા છે ઇલેક્શન આવ્યું છે કામ હવે પૂરજોશમાં ચાલી રહ્યું એવું દેખાઈ રહ્યું છે આગળની વાત પછી ભૂલ કરી સર ચંદન તળાવનું હજુ મીઠું પાણી પીવાનું મળ્યું નથી એ આજે બે વર્ષ થઈ જવાના સર એટલે ક્લોઝિંગ ટેસ્ટમેન્ટમાં એટલું જ કે કેમ આ લોકો અહીંયા જાય છે એનું કારણ આ જ છે કે એ લોકો પાસે સરકારી એજન્સીઓ છે તમે જો વિરોધ કરશો તો એ લોકોને મોનોપોલીની સરકાર ચલાવવાની છે ઉચકીને નાખી દેવામાં આવશે એ જ વસ્તુ કહેવામાં આવ્યા આમના જ એક જે કાર્યકર્તા છે એમણે આખા ફેસબુક પર ઇન્સ્ટા પર ચલાવેલું છે કે ભાઈ આ લોકો મોનોપોલી ચલાવવા માંગે પહેલાં જ કીધું મંદૂક તો બધે થાય મંદૂક થાય પણ આ સત્તામાંથી ખેંચી લેવા વીસ વીસ કરોડ દિલ્હીમાં આપતા છે તમે વીસ કરોડ એટલે કાં કહેવાય બહુ ઓછી રકમ કીધી તમે વીસ કરોડ અભ્યાસ કરો વીસ કરોડથી વધારે આપે છે એકચ્યુઅલી આ હતા ત્રણે ત્રણ પાર્ટીના નેતા તમે જુઓ છો એ પ્રમાણે માધેવભાઈ દેસાઈ પ્રોફેસર છે અને કોંગ્રેસના પ્રવક્તા છે જિગીશભાઈ શાહ આપણા નવસારી બીજલપુર નગરપાલિકાના માજી પ્રમુખ અને હાલ કોર્પોરેટર તેમજ ઘણી બધી જવાબદારીઓ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદીપકુમાર કે જેમણે પોતે પણ ઇલેક્શન લડ્યું અને એક વખતનો સ્વાદ જોઈ લીધો તો મૂળ મુદ્દો હતો કે જનતા માંગે છે જવાબ નેતાઓ શા માટે કરે છે પક્ષ પલટા ત્રણે ત્રણ પાર્ટીઓના આગેવાનોની સાથે વાત કરતાં એ જાણવા મળ્યું કે ક્યાંક કોઈક જગ્યાએ સંડોવાયા હોય તો એજન્સી ડરાવે

શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન તો જે પ્રમાણે જોયું કે દરેક પક્ષના નેતાઓએ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી કોઈ કહે છે ઇલેક્શન આવે ત્યારે પક્ષપલટો થાય છે કોઈ કહે છે મંદુક થાય છે કદાચ કોઈક ઓફર મળે તો પક્ષ પલટો થાય છે તો કોઈ કહે છે ધમકાવવામાં આવે છે સાચી વાત તો એ છે કે દરેક નેતા કંઈક મહત્વાકાંક્ષા સાથે પાર્ટીની અંદર જોડાતા હોય છે મોટું નામ ફેમ અને પછી ધીરે ધીરે આદત પડે એટલે કમાતા થઈ જાય છે પણ મુખ્ય મુદ્દો એ છે કે શા માટે નેતાઓ કરે છે જનતા માંગે છે જવાબ સિરીઝ કેવી લાગી હજુ આગળ ચલાવવી છે નવા નવા મુદ્દાઓ સાથે આમ જૂનોની અંદર પ્રજાજનોની અંદર સાથે વાત કરવી છે તમારા સુધી પહોંચવું છે તમારા જે કંઈ પણ પ્રશ્ન હોય અમને જણાવો અમે પૂછીશું નેતાઓને કારણ કે આ શો છે તમારો જનતા માંગે છે જવાબ નિહાળતા રહો નવસારી લાઈવ કેમેરા પર્સન સાહેલ રાજપૂત સાથે જીતેન્દ્ર પટેલ અને હું મહેશ ભટ્ટ